નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે પાવાગઢ પર્વતના પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે જઈશું. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પાવાગઢના પર્વત પર કેટલા પગથિયા ચડવા પડે છે, કેટલો સમય લાગે છે, અને સાથે જ પાવાગઢ મંદિરનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. તો ચાલો શરૂ કરીએ આ વિડીયોને. તો દોસ્તો, સૌ પ્રથમ તો તમારે પાવાગઢ પહોંચીને ત્યાંથી જવાનું હોય છે માચી ગામ સુધી. માચી એ જગ્યા છે કે જ્યાંથી પાવાગઢ પર્વતના પગથિયાની શરૂઆત થાય છે. પાવાગઢ પર્વતની તળેટીથી માચી ગામ સુધીનું અંતર અંદાજે 3-4 કિલોમીટરનું છે. આ વળાંકવાળો રસ્તો એકદમ ખતરનાક છે. તમે જુઓ, ઊંચાઈ પરથી મેં આ રસ્તાનું એક દ્રશ્ય શૂટ કર્યું હતું. આ દ્રશ્ય પરથી તમે પણ સમજી ગયા હશો કે આ રસ્તો કેટલો વળાંકવાળો અને કેટલો ઊંચો નીચો છે. તો માચી ગામ સુધી પહોંચવા માટે તમને પાવાગઢના બસ સ્ટેશનની બહારથી જ કેટલીક જીપ મળી જશે, જે 20-30 રૂપિયામાં તમને માચી ગામ સુધી પહોંચાડી દેશે, અથવા તમે પોતાના વાહનમાં પણ માચી ગામ સુધી જઈ શકો છો. હું અને મારો દોસ્ત મારી બાઇક લઈને માચી ગામ પહોંચ્યા હતા. હવેની સફર આપણે આગળ ધપાવીશું અને પગથિયા ચડીને માતાજીના દર્શન કરીશું. પાર્થ, લગભગ 15 મિનિટની અઘરી રાઈડ કરીને પહોંચી ગયા આપણે માચી ગામ. યસ, કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ જ મજા આવી. મારા માટે તો પહેલો અનુભવ હતો અને સખત મજા આવી છે જે ડ્રાઈવ કરીને ઉપર આવવાની. તો જ્યારે તમે અહીંયા માચી આવો છો ત્યારે અહીંયા કાર લઈને આવ્યો હોય તમે, તો તેની પાર્કિંગની વ્યવસ્થા છે, બાઇક માટે પણ છે, પરંતુ થોડી અવ્યવસ્થા છે એટલે જોઈ લેજો. લોકો મન ફાવે ત્યાં બાઇક મૂકી દે છે. કદાચ 10 રૂપિયા લે છે બાઇકના અને 20 રૂપિયા લેતા હશે કદાચ કાર પાર્કિંગના. તો જો તમને દેખાતું હોય તો ઉપર લખેલું છે 1800 પગથિયા છે અને 45 મિનિટ જેવો સમય થાય છે જો તમે પગથિયા ચડીને જતા હોય તો. મતલબ કે જો તમે યંગ છો અને જો સશક્ત છો તો તમને કદાચ 45 મિનિટથી 1 કલાક થશે આ પર્વત ચડવામાં. 1800 જેટલા પગથિયા છે જે અહીંયા લખેલું છે. અને તમે જુઓ, ઘણા બધા લોકો ઉતરી રહ્યા છે હાલમાં અને ઘણા લોકો જે છે તે ચડતા પણ હોય છે. તો આ છે પગથિયા ચડવાનો એન્ટ્રી પોઈન્ટ, એ પણ તમે જોઈ લો. એક જમાનો હતો કે જ્યારે રોપવે ન હતો ત્યારે બધા લોકો આ જ રસ્તેથી જવાનું હોય છે. તમે જુઓ, દરેક પગથિયે કંકુથી જે છે તે ચાંદલા કરેલા છે. જે લોકો માનતા હોય છે તેઓ ચાલીને જતા હોય છે અને દરેક પગથિયે આવી રીતે કંકુથી જે છે તે ચાંદલા કરતા હોય છે માતાજીના. અને બીજી ખાસ વાત એ દોસ્તો કે પબ્લિક અત્યારે બહુ જ આવી રહી છે પાવાગઢમાં, એટલે માસ્ક સતત પહેરીને રાખજો. અમને એવું હતું કે માત્ર શનિવારે અથવા તો રવિવારે જ લોકોની ભીડ હશે, પરંતુ હવે તો આડા દિવસમાં પણ લોકો આવી રહ્યા છે. તો અહીંયા સુધી આવી ગયા પછી ખબર પડી કે ભીડ બહુ વધારે છે. બાકી મને લાગે છે કે આ દિવસોમાં તમે આવવાનું એવોડ કરો તો પણ વાંધો નથી, થોડો સમય સારો આવે ત્યારે આવજો. અત્યારે મોટાભાગના લોકો માસ્ક પહેરવાના છે. ઇવન કે ગરમીના કારણે મારે પણ થોડી થોડી વારે માસ્ક કાઢી દેવું પડે છે. આવી નાની નાની દુકાનો પણ છે પાવાગઢમાં. જ્યારે તમે ઉપર ચડતા હશો પગથિયાના માધ્યમથી ત્યારે રસ્તાની બંને બાજુ તમને આવી દુકાનો સ્ટોલ નાના નાના દેખાશે, જ્યાં માતાજીની ચુંદડી, પછી નારિયેલ, બાળકો માટેના રમકડા, બીજી ઘણી બધી વસ્તુઓ એસેસરીઝ તમને મળી જશે. તો અહીંયાથી મસ્ત દેખાઈ રહ્યું છે પાવાગઢનું મંદિર. જો કે જે મેઇન મંદિર છે તે સામે જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો જે હાલમાં બની રહી છે તેની પાછળની સાઈડમાં છે, ત્યાં પણ આપણે જઈશું. પરંતુ અત્યારે લગભગ 1-2 વર્ષથી આ ક્રેનથી અને બીજા પણ કેટલાક મજૂરો દ્વારા ત્યાં ઉપર બાંધકામનું કામ ચાલી રહ્યું છે. પહેલાં જે જૂના પગથિયા હતા તે અહીંયા હતા, તમે જુઓ. હવે જે છે તે અલગ નવા પગથિયા બનાવવામાં છે અને હવે લોકોને ચડવામાં પણ સહુલિયત રહે છે. પહેલાં કેવું હતું કે જે આ પગથિયા હતા તેની જે જગ્યા હતી એ ખૂબ જ સાંકડી હતી, એટલે લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી, પરંતુ હવે પગથિયા મસ્ત બની ગયા છે. જો તમારે વ્યૂ જોતો હોય સારો તો તે અહીંયાથી છે. દૂર દૂર તમને ગામડા દેખાતા હશે અને ઉપર છે વાદળો, સામે મને એક દૂર એક તળાવ પણ દેખાય છે. તો મસ્ત વાતાવરણ પણ છે, થોડું વાદળ છે, વાતાવરણ છે, વરસાદ નથી આવતો,
એટલે ફોટોગ્રાફી માટે બેસ્ટ સમય છે અત્યારે હાલમાં. અને લીલોતરી તમે જુઓ મસ્ત, અને અહીંયાથી તમને દેખાશે મંદિર, એટલે તમે અહીંયા ઉભા રહીને ફોટો પાડી શકો છો, શૂટ પણ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. આ છે દૂધિયું તળાવ, આનો પણ એક અલગ ઇતિહાસ છે, જો કે વિડીયો વધુ લાંબો થઈ જશે એટલે હું એ વિવરણ નથી કરતો. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અહીંયાથી ડાયરેક્ટ દર્શન થશે તમને મંદિરના. અને આ છે દૂધિયું તળાવ, લોકો ઘણા બધા એમાં નાતા પણ હોય છે, જો કે પાણી મને એટલું સારું નથી લાગતું કારણ કે ડોળું પણ છે અને ઘણો બધો કચરો પણ અંદર છે, છતાં પણ લોકો નાહે છે, ઠીક છે, તેમની આસ્થા છે. તો હજી આપણે આટલા પગથિયા ચડવાના છે અને ઉપર તમને દેખાશે ત્યાં છે મંદિર. તો ચાલો થોડું જોર લગાવીએ અને પહોંચીએ માતાજીના મંદિર પાસે. દોસ્તો, પગથિયા ચડતા ચડતા આ મંદિરના ઇતિહાસ વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. તો એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા મહાધરતીકંપ થવાના કારણે અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો અને તેમાંથી જ નિર્માણ થયું આ કાળા પથ્થરોવાળા પાવાગઢના પર્વતનું. આપણા પુરાણો એવું કહે છે કે હજારો વર્ષ પહેલાં મહર્ષિ વિશ્વામિત્રએ આ પર્વતની ટોચ પર મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. ધીમે ધીમે કરતા કરતા આખરે આપણે મુખ્ય મંદિરની પાસે આવી ગયા છીએ. હાલમાં ત્યાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અગાઉ જો તમે વર્ષો પહેલાં અહીં આવ્યા હશો તો આજે આ મંદિરની શિકલ બિલકુલ બદલાઈ ચૂકી છે. અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તમે જુઓ, બે તસવીર હું તમને દેખાડી રહ્યો છું, એક તસવીર અગાઉની છે તો એક તસવીર હાલની છે. મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે, છતાં પણ એક બે તસવીરો માતાજીની હું તમને દર્શાવી રહ્યો છું, તેના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય મહાકાળી, જય માતાજી. દોસ્તો, તો મને આશા છે કે પાવાગઢ મંદિરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.